मित्रों आजना आ वीडियो में जोईशुं के अलग अलग जे रंग होय छे कलर्स जे होय छे एने इंग्लिश में कई रीते ओळखवा ठीक छे। तो जे लोकोने हजू पण कलर्स याद ना रहता होय इंग्लिश में ए लोको आजनो वीडियो चोक्कस थी जुए आपणे बधा ज कलर आजे समजीशुं। सौथी पहेलो जे कलर छे जे खूब ज शुभ कलर कहेवातो होय छे लाल कलर ठीक छे। लाल कलर ने इंग्लिश में शुं कहेवाय? लाल ने इंग्लिश में आपणे कहीशुं रेड, आर ई डी रेड। रेड कलर नो मतलब थाय छे लाल ठीक छे। ट्राफिक सिग्नल ऊपर पण आपणने लाल कलर खबर होय छे भयनु सिग्नल एटले के लाल। जो भयनु सिग्नल खबर होय तो पछी जवा माटेनु सिग्नल क्यू सेफ सिग्नल सलामत सिग्नल ए छे लीलू। लीलो रंग बधाने खबर छे लीलोतरी लीला वृक्षों आँखों ने ठंडक आपे एवो कलर छे लीलो। एने इंग्लिश में कहेवाय छे ग्रीन, जी आर डबल ई एन ग्रीन। ग्रीन नो मतलब थाय छे लीलो। सो याद रखो लाल एटले रेड अने लीलो एटले ग्रीन। पहला तो आ बे शब्दों आपणने खबर होवी जोईए। आपणो जे राष्ट्रध्वज छे એમાં જે કલર છે એ પણ આપણને ખબર હોવી જોઈએ। સૌથી પહેલાં એક કલર તો આપણે જોઈ લીધો એ છે ગ્રીન, સૌથી નીચેનો કલર છે ગ્રીન। સૌથી ઉપરનો કલર છે ઠીક છે ને જે કેસરી કલર છે, કેસરી કલરને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કેસરીયો કલર જે છે જે ઝંડામાં છે એના માટેનો એક્ઝેક્ટ વર્ડ તમારે જોવો હોય તો એ છે સેફ્રોન ઠીક છે। સેફ્રોન, સેફ્રોન સિવાયનું સિમ્પલ તમારે કેસરી શબ્દ સમજવો હોય જે નારંગી શબ્દ આપણે કહેતા હોય છે એને કહેવાય છે ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ। નોર્મલ કેસમાં કેસરી માટે આપણે ઓરેન્જ શબ્દ પણ વાપરતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો કેસરી કલરને ઓરેન્જ અથવા તો સેફ્રોન આ બંને શબ્દો વાપરી શકાય ઇંગ્લિશમાં। સફેદ, આ તો બહુ સિમ્પલ શબ્દ છે, સફેદ તો તમને ખબર હશે જ, સફેદને કહેવાય છે વ્હાઈટ, બોલાશે આને વ્હાઈટ, વ્હાઈટ એટલે સફેદ ઠીક છે। નેક્સ્ટ જે શબ્દ છે જેને રોયલ કલર કહેવાય છે એ છે બ્લુ ઠીક છે। વાદળી કલરને રોયલ કલર કહેવાતો હોય છે જેનો સ્પેલિંગ છે બી એલ યુ ઈ, બ્લુ એટલે વાદળી। તો આ એક કલર આપણને ખાસ ખબર હોવી જોઈએ। નેક્સ્ટ બીજો જે જાંબુડી કલર કહેવાય છે, રીંગણનો જે કલર છે જાંબુડી કલર ઠીક છે, જાંબુડી કલરને ઇંગ્લિશમાં કહેવાય છે પર્પલ, પી યુ આર પી એલ ઈ, લખાશે એને ગુજરાતીમાં પર પ લ, પ ર અડધો બોલાશે પર્પલ, પર્પલનો મતલબ થાય છે જાંબુડી। તો આ એક કલર પણ આપણને ખબર હોવો જોઈએ। નેક્સ્ટ ઘઉંવર્ણો કલર જે કહેવાય છે, થોડો કોફી જેવો જે કલર હોય છે જેમ કે ઘઉંનો કલર જે છે એને આપણે કહીએ છીએ બ્રાઉન, બ્રાઉન એનો સ્પેલિંગ થશે બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉનનો કલર કથ્થઈ કલર એવું કહી શકાય। ગૌવર્ણો કલર કથ્થઈ કલર એને ઇંગ્લિશમાં કહેવાય છે બ્રાઉન, જેમ કે આ બોર્ડ છે બોર્ડની આજુબાજુની જે પટ્ટી છે એ બ્રાઉન કલરની છે એવું આપણે કહી શકીએ। બોર્ડનો કલર બ્લેક છે, જે ચોક છે એ વ્હાઇટ છે ઠીક છે। તો આ બધા કલર્સ આપણને ખબર હોવી જોઈએ। નેક્સ્ટ કલર છે પીળો, પીળો કલર છે પ્રકાશનું પ્રતીક કહેવાય છે। પીળા કલરને ઇંગ્લિશમાં આપણે લખીશું યલો, વાય ઈ એલ એલ ઓ ડબલ્યુ, યલો યે તો અથવા તો યલો, યલો એટલે પીળો કલર। તો આ કલર પણ આપણને ખાસ ખબર હોવી જોઈએ જે આપણે અહીંયા લખેલો છે। નેક્સ્ટ આના સિવાયના કલર, એક કલર એવો છે જે આપણને ખબર હોવો જોઈએ જે છે ભૂખરો કલર ઠીક છે। ભૂખરો જે પથ્થરનો જે કલર હોય છે બ્લેક
અને વ્હાઇટ આ બેની વચ્ચેનો જે કલર છે એ કલરને ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રે. ઠીક છે, ગ્રેના બે સ્પેલિંગ છે, જી આર ઈ વાય પણ લખાતું હોય છે, જી આર એ વાય પણ લખાતું હોય છે, જેને બોલાય છે ગ્રે. ઠીક છે, એટલે આ એક શબ્દ યાદ રાખજો, ગ્રેનો મતલબ થાય છે ભૂખરો કલર. છેલ્લે હવે એક જ કલર બાકી રહે છે, જે છે ગુલાબી કલર. ઠીક છે, ગુલાબી કલર, ગુલાબનો જે કલર હોય છે આ કલરને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પિંક, પી આઈ એન કે, એને બોલાશે પિંક. પિંકનો મતલબ છે ગુલાબી. તો આ બધા કલર્સ આપણે યાદ રાખવા પડે. હવે એક નાનકડી ક્વિઝ લઈ લઈએ, જેનો યુઝ કરીને તમારે મને કહેવાના છે કે આ કયા કલર છે. સૌથી પહેલાં સમજીએ લાલ કલર. લાલને શું કહેવાય ઇંગ્લિશમાં? લાલને આપણે કહીએ છીએ રેડ. ઠીક છે, વેરી ગુડ, જો તમને આવડ્યું હોય તો ખૂબ જ સરસ. લીલો કલર, લીલા કલરને શું કહીશું? લીલાને આપણે કહીશું ગ્રીન. ઠીક છે, નેક્સ્ટ વાદળી, વાદળીને ઇંગ્લિશમાં શું કહેશો? એને આપણે ઇંગ્લિશમાં કહીશું બ્લુ. ઠીક છે, નેક્સ્ટ ભૂખરો કલર, ભૂખરા કલરને આપણે ઇંગ્લિશમાં કહીશું ગ્રે, જી આર ઈ વાય અથવા તો જી આર એ વાય. કાળા કલરને ઇંગ્લિશમાં શું કહીશું? બ્લેક, બી એલ એ સી કે. અને ભૂરો એટલે કે સફેદ, સફેદ કલરને આપણે ઇંગ્લિશમાં કહીશું વ્હાઇટ. ઠીક છે, નેક્સ્ટ કેસરી, કેસરીને આપણે કહીશું ઓરેન્જ. અને એ જ રીતે જાંબલી કલર, જાંબલીને આપણે કહીશું પર્પલ. ઠીક છે, ગુલાબી, ગુલાબીને આપણે કહીશું પિંક. ઠીક છે, પીળો, પીળાને આપણે કહીશું યલો. ઠીક છે, સો આ બધા શબ્દો આ રીતે યાદ રાખવા પડશે અને રેગ્યુલર વાપરવા પડશે, તો 100% તમને આ બધા જ કલર યાદ રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કંઈ બી ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરો.